મોર્નિંગ મિત્રો આજનો આપણો વિષય છે ગુજરાતી ધોરણ બે વિષય ગુજરાતી હવે આપણે અહીંયા શું ભણવાનો છે મેં તમને પાઠ નંબર સાત છે એમાં જે આગળના પ્રશ્નો છે એનો વિડીયો બનાવી અને મોકલેલો છે તો આજ રોજ આપણે હવે અહીંયા પછીનો પ્રશ્ન નંબર છે જે છે વધારાના અક્ષરોને દૂર કરી અને ફરીથી લખો મેં તમને આગળ એક ઉદાહરણ સમજાવેલું છે ફરીથી હું એકવાર રિપીટ કરીશ ચાલો હવે પ્રશ્ન નંબર છે વધારાના અક્ષરોને દૂર કરીને ફરીથી લખો પહેલું વાક્ય છે એમાં અ આ આ મારુ આ ઘર આ છે તો આમાં તમને ખબર છે કે વધારાનો શબ્દ કયો છે તો કે આ છે આ છે એ વધારાનો શબ્દ છે તો આપણે એને હટાવી દેવાનો છે દૂર કરવાનો છે તો પહેલે શું આવી ગયું આ મારું ઘર છે જો પહેલાં વાક્યમાં આ બે વાર આવે છે શું આવે છે આ બે વાર આવે છે પણ એક છે એ વાક્યનું આગળનો શબ્દ છે એને દૂર કરવાનો નથી જ્યારે બાકીના આ છે એ વધારાના અક્ષર છે એટલે એને દૂર કરીશું તો પેલું આ ક્યા રીતે બનશે આ મારું ઘર છે ત્યારબાદ બીજું છે ચ મારૂ ચ મોહિત ચ છે તો આમાં તમને ખ્યાલ આવી ગયો વધારાનો શબ્દ અક્ષર કયો છે ચ છે ચાલો ચને આપણે દૂર કરશું તો શું બનશે મારું નામ મોહિત છે પછીનું ત્રીજું વાક્ય છે સુમકાઈનો સુરોટલો તૈયાર શું થયો તો આમાં વધારાનો અક્ષર છે શું શું આપણે બહાર કાઢી નાખશું તો બનશે મકાઈનો રોટલો તૈયાર થયો પછી ચોથું વાક્ય છે પ્ર તોડીયો પ્ર ખેતરમાં પ્ર હતો ધોળિયો ખેતરમાં હતો તો વાક્ય આપણું બને છે ધોળિયો ખેતરમાં હતો પ્રશ્ન પછી વાક્ય છે પાંચ ગાહુ ગા બીજા ગા ધોરણમાં ગા ભણું છું એટલે કે આમાં વધારાનો અક્ષર છે ગા તો ગાને આપણે કાઢી નાખશું અને પછી જોશું તો હું બીજા ધોરણમાં ભણું છું ઠીક છે હું બીજા ધોરણમાં ભણું છું પછીનું છે છઠ્ઠું વાક્ય છે ચ કુ ચ ચ ચરો ભ ચ સે ચ છે એટલે કે અહીંયા વધારાનો અક્ષર છે ચ ચ ને આપણે કાઢી નાખશું તો શું બનશે કૂતરો પસે છે ઠીક છે ચલો પછીનું વાક્ય છે સાત ચા બી લા ડી ચા દૂધ ચા પી એ ચા છે તો આમાં પણ વધારાનો અક્ષર કયો છે તો કે ચા તો જા ને આપણે કાઢી નાખશું તો શું વાક્ય બનશે બી લા ડી દૂધ એ છે પછીનું આઠમું વાક્ય છે ચ ઘે ચ ટુ ચ ઊ ચ ન ચ આ ચ પે ચ છે એટલે કે ચ છે એ વધારાનો અક્ષર છે આપણે એને કાઢી નાખશું બારે તો શું બનશે ઘેટું ઊન આપે છે ઠીક છે ચાલો પછીનો પ્રશ્ન નંબર સૂચના મુજબ પછીનો પ્રશ્ન નંબર છે એમાં તમારે શું કરવાનો છે સૂચના મુજબ કરો એટલે કે એમાં પહેલું છે કથી શરૂ થતા શબ્દો યાદ કરી અને લખો હવે કથી તમને ખબર છે ક થી કેટલા બધા શબ્દો છે જે આપણને ઉદાહરણે આપેલા છે જેમ કે કેરી કાગળ કાકા કાળુ કાપી કાચ અને કાલ તો એના ઉપરથી મેં કથી થોડાક શબ્દો બનાવેલા છે જેમ કે કંગન કાપડ કારેલું કાકી અને કંકોત્રી ચાલો ત્યારબાદ છે ઉદાહરણ મુજબ આ શબ્દોનું ગપ્પુ બનાવી અને આગળ વધારો આપણે જ છે ને ગપ્પુ બનાવવાનું ગપ્પુ બનાવવાનું એટલે ગપ્પા મારવાના તમે બધા ભેગા બેઠા હો છો ત્યારે બહેનપણીઓ હોય છે કે ભાઈબંધ હોય છે તો એકબીજા સાથે મસ્તી કરતા હો છો મજાક કરતા હો છો ત્યારે એકબીજા એકબીજા ગપ્પા ગમે તેમ ગપ્પા મારી અને સવાક્ય બનાવો છો તો અહીંયા પણ એમ જ છે તમને આપેલા જે શબ્દો છે એ શબ્દોનો ઉપયોગ કરી અને આપણે ગપ્પુ બનાવવાનો છે જો ઉદાહરણ તમને સમજાવીશ કાકાએ કેરી કાપી કાકાએ કાગળથી કેરી કાપી કાકાએ કાગળથી કાચની કેરી કાપી હવે આ બીજું સેન્ટેન્સ છે તો ગપ્પું જ છે કાકાએ કાગળથી કેરી કાપી કાગળથી કોઈ દી કેરી કપાય ના કપાય પણ અહીંયા કાકાએ કેરી કાગળથી કાપી છે એ ગપ્પુ છે તો મેં પણ એક ગપ્પુ બનાવેલું છે જો આપણે સાંભળશું કાકાએ કાપડથી કારેલું કાપ્યું કાકાએ કાકડથી કારેલું કાપ્યું કાકાએ કાચની કેરી કાપી ઠીક છે ચાલો પછીનો બીજું છે વથી શરૂ થતા શબ્દોની યાદી તૈયાર કરો એટલે કે વથી શબ્દ બનાવવાના છે જેમ કે વન વાદળ વરસ વરદાન વાંદરો વંટોળ વાંસ વાંસળી વરસાદ વિનંતી વટ અને વસવાટ આ મેં વથી શબ્દ બનાવેલા છે હવે આપણે શું કરવાનું છે તો કે વથી આપણે શરૂ થતા શબ્દો છે એનું ગપુ બનાવીશું એમાં મેં પહેલું વાક્ય બનાવેલું છે વન વગડામાં વાંદરો વસે છે બીજું વનમાં વાંદરો વંટોળા લે છે ત્રીજું વાંદરો વરસાદમાં વસવાટ કરે છે અને ચોથું છે વાંદરો વરસાદમાં વાંસળી વગાડે છે આ ચાર બનાવ્યા ગપ્પા ચાલો હવે એવી જ રીતે પછીનું છે ત્રણ જ થી શરૂ થતા શબ્દો યાદ કરી અને લખો ચાલો તો જ ઉપરથી જાદુ જુગાર જમરૂક ઝાંઝર જહાજ જોરદાર જગત જોશ જિદ્દી જીવન જીજ્ઞા અને જૂનું થઈ ગયા આપણા જ ઉપરથી શબ્દો ચાલો હવે જ ઉપરથી આપણે શરૂ થતા શબ્દો છે એનો આપણે ગપ્પુ બનાવીશું એમાં મેં પહેલું ગપ્પુ બનાવેલું છે જાદુગર જમરૂકથી જાદુ બતાવે છે બીજું જહાજ જોરદાર જાદુ બતાવે છે જહાજ કોઈથી જાદુ બતાવે તો એ મેં ગપ્પું માર્યું છે જહાજ જોરદાર જાદુ બતાવે છે પછી છે જગતમાં જોરદાર જીદી માણસો વસે છે એ તો સાચી જ વાત છે ને જગતમાં જોરદાર જીદી માણસો વસે છે પછી છે છેલ્લું જહાજ જોરદાર પવનમાં જોશ બતાવે છે ચાલો પછી પ્રશ્ન નંબર સત્યાવીસ છે ટુકડા ભેગા કરી વાક્ય બનાવો નમૂનો તમને આપેલો છે જો એમાં તમને પહેલું વાક્ય છે એ આપેલું છે એ ટુકડામાં છે તમને બધાની ખ્યાલ છે ટુકડામાં એટલે કે એક એક શબ્દ તમને આપેલો છે એ શબ્દને વ્યવસ્થિત આપણે પહેલે ગોઠવવાનો છે અને પછી આખું વાક્ય બનાવવાનું છે જેમ કે જો પહેલું તમને ઉદાહરણ આપેલું છે ફૂલાવે છે સોનું ફુગા તો શું બન્યું છે સોનું ફુગા ફૂલાવે છે હવે એમાં બીજું જો ખેતર ખેડિયું અડધું સોમાભાઈએ ખેતર ખેડ્યું અડધું સોમાભાઈએ તો વાક્ય શું બનશે સોમાભાઈએ અડધું ખેતર ખેડ્યું ત્યારબાદ બીજું છે ઊંચે ઉડે છે આકાશમાં પંખી પંખી આકાશમાં ઊંચે ઉડે છે પછી ચોથું વાક્ય છે બહુ ભાવે છે કાનાને માખણ તો કાનાને માખણ બહુ ભાવે છે પછી પાંચમું છે સમય થયો વાવવાનો બાજરી તો બાજરી વાવવાનો સમય થયો છઠ્ઠું વાક્ય છે બાજરીના તૈયાર થયા રોટલા તો બાજરીના રોટલા તૈયાર થયા પછી સાતમું છે મળ્યો રોટલાની કોપડીમાંથી ગોર્યો તો શું આવશે વાક્ય ગોરિયો રોટલાની કોપડીમાંથી કોપટીમાંથી મળ્યો પછી આઠમું છે બાજરીના ડુંડામાંથી છૂટા દાણા પાડ્યા બાજરીના ડુંડામાંથી દાણા છૂટા પાડ્યા ઠીક છે ચાલો અહીંયા આપણો પાઠ નંબર સાત છે એ પૂરો થયો છે હવે પછીના આપણે વિડીયોમાં જોઈશું તો આપણે પાઠ નંબર આઠ છે એ લેવાનો રહેશે એની હું તમને સમજૂતી આપીશ આ સ્વાપોથીમાં તમારે જે મેં આટલું ચલાવેલું છે સમજાવેલું છે એ ધ્યાન રાખીને સમજી અને સ્વાધ્યપોથીમાં આગળ પૂરું કરશો આભાર